કિરણ ના જિગ્નેશ મહેતા પણ જોડાઈ ગયા છે. જિગ્નેશ, ગુડ મોર્નિંગ. આજે આપ કઈ સ્ટ્રેટેજી લઈને જશો? વેલ, આજની ડોમિનન્ટ સ્ટ્રેટેજી માર્કેટમાં શોર્ટ કરવાની છે. લાસ્ટ ટાઈમ પણ મેં કીધેલું છેલ્લા દિવસે પણ કે માર્કેટમાં શોર્ટિંગ સાઇડનું રુઝાન વધારે બને છે, જસ્ટ બિકોઝ કે થોડા સમય માટે માર્કેટ એક રેઝિસ્ટન્સ ઝોનમાં છે. તમે જુઓ છો કે મોટાભાગનું કોલ રાઇટિંગ 12250 અને 12300 પાસે થયું છે, જે એવું બતાવે છે કે 12250 અને 12300 વેરી શોર્ટલી માર્કેટ તોડવાના મૂડમાં નથી. નવો હાઈ બનવું અત્યારના મુશ્કેલ છે, અને જે પ્રમાણેનું લાસ્ટ ટ્રેડિંગ સેશન રહ્યું છે, મને એમ લાગે છે કે એ ટ્રેડિંગ સેશનમાં પણ નીચેની તરફની મૂવ આવી છે, જે એવું બતાવે છે કે એક નેગેટિવ મોમેન્ટમ ક્રિએટ થયું છે. હાલમાં મને એમ લાગે છે કે જો નિફ્ટી ઉપર વ્યૂ ક્રિએટ કરવો હોય તો 12240નો સ્ટોપલોસ રાખવો જોઈએ. નીચેની તરફ મને એમ લાગે છે કે હજી પણ લેવલ્સ ઓપન છે. 12212ના લેવલ ચાલે છે. 12175 સુધી નિફ્ટી જઈ શકે તેમ છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો મને એમ લાગે છે કે ઉપરની તરફ 32320ના સ્ટોપલોસ રાખવા જોઈએ. 32286ના લેવલ ચાલે છે. મારા મતે 32200 સુધીના લેવલ અહીંયા પણ જોઈ શકે તેમ લાગે છે. આજના દિવસમાં ઉપરની તરફથી રેઝિસ્ટન્સ આવે એવું જ વધારે રુઝાન છે. ટ્રેડિંગ સેશનમાં 51ના લેવલ પર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. જિગ્નેશ, જો તમે જુઓ, આજે સિટીનો કોલ આવ્યો છે, સેલની સલાહ છે અને 46ના લક્ષ્યાંક તેઓ આપી રહ્યા છે. પણ હવે આપણે જોઈ રહ્યા છે ખૂબ ઓછો સમય બાકી છે એમની પાસે ફંડ રેઇઝિંગ પર નિર્ણય લેવાનો. તો યસ બેંક અત્યારે તમને ચાર્ટ પર કેવું લાગે છે? ચાર્ટ ઉપર હજી પણ કન્સોલિડેશન ઝોનમાં છે, પરંતુ એ વાત ચોક્કસ છે કે ઓવરઓલ મોમેન્ટમ નેગેટિવ છે. તમે જુઓ કે આ કાઉન્ટરે ઓક્ટોબર મહિનામાં નીચેની તરફ 31થી ઉપરની તરફ 70 સુધીના લેવલ બતાવ્યા, એટલે ઓલમોસ્ટ ડબલ ધ મની થઈ ગયું એક જ મહિનામાં. અને ત્યાર પછી ઉપરથી આ કાઉન્ટર નીચે આવે છે. મને એમ લાગે છે કે અત્યારના 52નો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. 52નો સ્ટોપલોસ રાખી અને શોર્ટ સેલ કરવામાં આવે તો ડેફિનેટલી 49 સુધીના લેવલ આવનાર 1-2 દિવસમાં યસ બેંકમાં શક્ય છે. ઓકે, તો 49 સુધીના લેવલ પણ યસ બેંકમાં આવી શકે છે, જેના પર તમારે એમાં તમે જો એક તો જેએસડબલ્યુ સ્ટીલ, બીજું હિન્દાલ્કો, ઇવન ટાટા સ્ટીલ તમે જોઈ લો, ત્યાં સારામાં સારા રિટર્ન મળ્યા છે. જિગ્નેશ, આપના રડારમાં આમાંથી કોઈ કાઉન્ટર? વેલ, મારા રડારમાં 2 કાઉન્ટર છે. એક છે ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલ જસ્ટ બીકોઝ કે એનું એક સારું રનઅપ છે. ટાટા સ્ટીલની થોડી રૂમર પણ માર્કેટમાં છે અને મને એમ લાગે છે કે એને લઈને પણ અહીંયા બાઇંગ આવ્યું છે. 400 થી 463ના લેવલ આપણે જોયું કે 10-1 ટ્રેડિંગ સેશનમાં જાય છે. મને એમ લાગે છે કે અહીંયા મોમેન્ટમ બહુ સારું છે અને આવનાર દિવસમાં આ મોમેન્ટમ તૂટવાનું નથી. 450ના સ્ટોપલોસથી ટાટા સ્ટીલમાં હજી પણ જેમની પાસે હોય તેઓ હોલ્ડ કરી શકે. મને એમ લાગે છે કે કરંટ લેવલે પણ બાય કરી શકાય તેમ છે. ટાટા સ્ટીલ અહીંયાથી 475-480ના લેવલ વેરી શોર્ટલી બતાવી શકશે, જસ્ટ બીકોઝ કે મેટલમાં આઉટ પરફોર્મર રહ્યો છે. મેટલમાં ગમે ત્યાં મને એમ લાગે છે કે થોડી બી તેજી આવશે તો ટાટા સ્ટીલમાં આવી જોઈએ. બીજું એક કાઉન્ટર જીએસડબલ્યુ સ્ટીલનું છે. અહીંયા પણ સારું એવું આઉટ પરફોર્મન્સ જોવાયું છે. ટાટા સ્ટીલ એટલો લુક્રેટિવ ચાર્ટ નથી, પણ આઈ એમ શ્યોર કે અહીંયા જે પ્રમાણેની તેજી થઈ છે અને કાઉન્ટર 20 દિવસના આર્લી હાઈને તોડવા તૈયાર થયું છે, તો મને એમ લાગે છે કે જેવું આ કાઉન્ટર 268નું લેવલ તોડશે એવું તરત જ એ બાય માટે ફરીથી કેન્ડિડેટ બનશે. એક કન્ડિશનલ કોલ રહેશે, 268ની ઉપર બાય કરવું જોઈએ. 265ના સ્ટોપલોસ લગાડવા જોઈએ. 3 રૂપિયા નીચે સ્ટોપલોસ છે. મને એમ લાગે છે કે આ કાઉન્ટર 275-280ના લેવલ તરફ જઈ રહ્યું છે. ઓકે, તો મેટલ સ્ટોક્સ પર સમાચાર વહેતા થયા છે કે ડીએચએફએલ કદાચ એકાદ મહિનાની અંદર લેન્ડિંગ પ્રોસેસ શરૂ કરી શકે છે. જિગ્નેશ, ડીએચએફએલ શું કરવું જોઈએ? ડીએચએફએલ કરંટ મૂવ જોતા એમ લાગે છે કે જે પ્રમાણેનો બેઝ તૈયાર થઈ રહ્યો છે એટ અરાઉન્ડ 47ના લેવલે જે તૈયાર થયો હતો એને મૂકી અને કાઉન્ટર નીચે ગયું છે. મને લાગતું નથી કે કોઈ સંજોગોમાં વેરી શોર્ટલી આ કાઉન્ટર 45નું લેવલ પણ તોડી શકે. જે પ્રમાણે આ કાઉન્ટરે લોઅર ટોપ, લોઅર બોટમ અને 40 પછી તો જે ડાઉન મૂવ બતાવી છે બહુ જ સ્ટ્રેન્થથી બતાવી છે. 15-1 રૂપિયાની આસપાસ ચાલે છે. મારા મતે કાઉન્ટર પાસે અર્લિયર રેઝિસ્ટન્સ એક છે, એ 27 રૂપિયાનો છે. જ્યાં સુધી 27 રૂપિયા ક્લોઝ નહીં કરે, જ્યાં સુધી 27ની ઉપર ક્લોઝ નહીં કરે ત્યાં સુધી 45ના લેવલ આવવાના મુશ્કેલ છે. 27નું લેવલ એકવાર ક્રોસ થાય, બહુ સારા વોલ્યુમથી ક્રોસ થાય, ક્લોઝિંગ બેસિસ ઉપર ક્રોસ થાય, તો આપણે કદાચ 45ના ટાર્ગેટ માટે એને જોઈ શકીએ. પરંતુ અત્યારના મને એમ લાગે છે કે બહુ દૂરની વાત છે, ક્વાઇટ રિમોટ લુકિંગ એટ ધ કરંટ ચાર્ટ. મને એમ લાગે છે કે અત્યારના હજી પણ મોમેન્ટમ નેગેટિવ છે. આ કાઉન્ટર 15 રૂપિયાથી 13 રૂપિયાની આસપાસ જઈ શકે તેમ છે.
એકાઉન્ટ પર આપણને બ્રેક થતું નથી દેખાયું, એકાદ વખત જ 60ની નીચે આપણને બંધ થતો દેખાયો છે. શું લાગે છે, એક સારું એવું કન્સોલિડેશન થઈ ચૂક્યું છે, કોઈ મૂવ એક્સપેક્ટેડ બની રહ્યા છે અહીંયા આગામી સિરીઝ માટે? વેલ, અદાણી ગ્રુપમાં બહુ જ ઓછા એવા કાઉન્ટર છે કે જે નેગેટિવ મોમેન્ટમ બનાવે છે, અને અદાણી પાવર એમાંનું એક છે. હું માનું છું કે મહદઅંશે આ એક કન્સોલિડેશન છે. 60 રૂપિયાના લેવલની આસપાસ અત્યારે ચાલે છે. મોમેન્ટમ થોડું વીક છે, કારણ કે લોંગ ટર્મ મૂવિંગ એવરેજ સ્પ્રેડ નેગેટિવ થઈ ગયું છે. એવું બતાવે છે કે આ કાઉન્ટર આવનાર દિવસમાં 59નું લેવલ પણ તોડી શકે. પરંતુ સાથે સાથે એવું ના ભૂલવું જોઈએ કે 50 રૂપિયાથી 53 રૂપિયા સુધીનો જે ઝોન છે એ બહુ જ મોટો ઇમ્પોર્ટન્ટ ઝોન છે. અદાણી પાવરનું કાઉન્ટર ઓવરઓલ પોર્ટફોલિયો સ્ટોક તરીકે ટ્રીટ કરવાનું છે, અને એવરી લોવર લેવલ અહીંયા મને એમ લાગે છે કે દરેક ઘટાડા આપણા માટે એક્યુમ્યુલેશનના ચાન્સ છે. અદાણી પાવરને બહુ જ લાંબા હોરાઇઝનના લોકો હોય એ લોકો જુએ. શોર્ટ ટર્મ માટે મને એમ લાગે છે કે આ કાઉન્ટર 60 રૂપિયાથી 53 રૂપિયા સુધી નીચે જઈ શકે તેમ છે. હજી પણ 7-1 રૂપિયા નીચે જવાની જગ્યા, કારણ કે મોમેન્ટમ વીક છે. અને 59 જે તમે લેવલ મેન્શન કર્યું એ મને લાગે છે કે એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. 59 તૂટતાની સાથે જ આ કાઉન્ટર 53 વેરી શોર્ટલી બતાવી દેશે. 1.5 મિનિટનો સમય બાકી છે. જાણી આજના ટ્રેડિંગ કોર્સ જિગ્નેશ આપણાથી શરૂઆત કરીએ. કયા ટ્રેડિંગ કોર્સ રહેશે આપના? જી, મારા 2 ટ્રેડિંગ કોલ છે. એક ગેબ્રિયલ ઇન્ડિયાનું કાઉન્ટર. બંને સ્ટોક હું મિડ કેપ સ્મોલ કેપમાંથી પસંદ કરી રહ્યો છું, જસ્ટ બીકોઝ કે ઇન્ડેક્સનું ગમે તે હોય મિડ કેપ સ્મોલ કેપ બહુ સારી ફ્રેન્સીમાં છે. ગેબ્રિયલ ઇન્ડિયા ખરીદવો જોઈએ, 122 રૂપિયાનો અહીંયા સ્ટોપ લોસ લગાડવો જોઈએ. 133 રૂપિયાના લેવલ મને એમ લાગે છે કે એક વીકમાં જ અચીવ થશે. બીજું એક કાઉન્ટર છે બેયર ક્રોપ સાયન્સ. બેયર ક્રોપ સાયન્સ એટલા માટે હું પસંદ કરું છું કે જે કે બી વોલ્યુમ પ્રોફાઇલિંગ છે એ 3600ની નીચેના ભાવમાં થયું છે. મને એમ લાગે છે કે 3635 શોર્ટ ટર્મ માટે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, તૂટવાનો નથી. 3725 ના લેવલ ની તરફ એક વીક માં બેયર ક્રોપ સાયન્સ જઈ રહ્યું છે. ઓકે, માર્કેટ ના રેગ્યુલર સેશન શરૂ થવાના 2 મિનિટ નો સમય બાકી છે. એક ક્વિક કોલ અહીંયા આપણે જોવા માંગીશું જિગ્નેશ આપના તરફથી. આજના દિવસમાં હિન્ડાલ્કો માટે આ સ્ટોક માટે કેવી રીતના મુવમેન્ટ જોવો છો? કારણ કે રિસેન્ટ ટાઈમ્સ ની અંદર જોયું તો વોલ્યુમ અહીંયા થોડુંક લાઇટ થતું દેખાયું છે, પણ પ્રાઇસ એક્શન સ્ટ્રોંગ રહી છે. વેલ, ફેન્ટાસ્ટિક પ્રાઇઝ એક્શન રહી છે, અને મારા મતે જે કંઈ બી બેઝ બન્યો છે રિસન્ટલી 214નો બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. ત્યાંથી જ આપણે એક મૂવ જોઈ છે, અને આપણે એવું પણ જોયું કે 24/12ના ટ્રેડિંગ સેશનમાં ગેપ અપ હિન્ડાલ્કોએ જોયું અને પછી કુલ ઓફ જોયું. મને એમ લાગે છે કે 24/12માં જે ગેપ અપ જોયું હતું એ હવે પછી વર્ક થશે. 214નો સ્ટોપ લોસ લગાડવો જોઈએ, 216ના જ લેવલ ચાલે છે. 2 રૂપિયા નીચે સ્ટોપ લોસ લગાડવામાં કંઈ વાંધો નથી. હિન્ડાલ્કો વિથ એની અપસ્પર્ટ મને લાગે છે કે 225 રૂપિયા જવાની સ્ટ્રેન્થ ધરાવે છે, અને આજના દિવસમાં જ જો આ કાઉન્ટર 217નું લેવલ તોડશે તો 225 આજના દિવસમાં જ કદાચ ચાર્ટ ઉપર દેખી શકાશે. તો હિન્ડાલ્કો ઉપર 217 મૂવ આજે આપણને થોડો દેખાઈ પણ રહ્યો છે, અને જે રોલ ઓવરનો આંકડો છે એ તો ખાસ અહીંયા થોડોક અટ્રેક્ટિવ દેખાઈ રહ્યો છે. યસ, ઓફકોર્સ અટ્રેક્ટિવ દેખાઈ રહ્યો છે, અને ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફિનાન્સ કે જેના ઉપર હું અત્યાર સુધી બુલિશ રહ્યો નથી, પરંતુ આ સમય એટલું ચોક્કસ કહી શકાય કે એક ટ્રેડિંગ રેન્જ ઉપરની સાઈડની છે. એલિવેટેડ ટ્રેડિંગ રેન્જમાં કામ થઈ રહ્યું છે, અને 312ના લેવલ ચાલી રહ્યા છે. એટલીસ્ટ 309નો સ્ટોપ લોસ અહીંયા લગાડી શકાય. મને એમ લાગે છે કે આ કાઉન્ટર ઉપરની તરફ જઈ શકે એમ છે. હજી પણ 10 રૂપિયા અહીંયા કમાવાના છે. 322ની રેન્જ વેરી શોર્ટલી આ કાઉન્ટર તોડતું જણાશે. બીજું કે જે પ્રમાણે અહીંયા બેઝ બન્યો છે 303-305ની આસપાસ કોઈને પોઝિશનલ વ્યૂ લેવો હોય તો 303 રૂપિયાનો સ્ટોપ લોસ લગાડે અને પોઝિશનલ વ્યૂ લગાડે. મને એમ લાગે છે કે આ કાઉન્ટર ઉપરની તરફ 340 સુધીના લેવલ બતાવી શકે છે. ઓકે, તમે તો જિગ્નેશ આપનાથી શરૂઆત કરીએ. આપની પસંદના ન્યૂ યર પીકનું કાઉન્ટર કયું રહેશે? IDFC ફર્સ્ટ બેંક ન્યૂ યર પીકનું કાઉન્ટર છે. IDFC ફર્સ્ટ બેંક સિલેક્ટ કરવા પાછળનું કારણ એટલું છે કે કાઉન્ટર એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન તૈયાર કરી રહ્યું છે. હજી સુધી ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર થયું નથી, પરંતુ જ્યારે આ કાઉન્ટર નીચે આવતો હતો ત્યાં સૌથી વધુ જે પ્રાઇઝ રેન્જ ઉપર એક્સચેન્જ ઓફ ધ હેન્ડ થયા છે એ એટ અરાઉન્ડ 42-43ના લેવલે જ છે, જ્યાં અત્યારના ચાલી રહ્યું છે. મને એમ લાગે છે કે આ કાઉન્ટર હવે તૈયાર થઈ ગયો છે ઉપર જવા માટે. 40 રૂપિયાનું લેવલ નીચે તોડવાનું નથી, એટલે 40 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો જોઈએ. અત્યારના પ્રાઇસથી બહુ જ ઇમિડિયેટ નજીક છે. મને એમ લાગે છે કે
60 રૂપિયા સુધીના ટાર્ગેટ આ જ વર્ષમાં અચીવ થશે, એટલે આ વર્ષમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક લેવું જોઈએ મારી દૃષ્ટિએ, આજે જ એમાં ખરીદી કરવી જોઈએ, આવતા વર્ષ માટે સારામાં સારા ટાર્ગેટ બતાવી શકે તેમ છે. ઓકે, એક બીજું કાઉન્ટર જો સેન્ચુરી ટેક્સટાઇલ, જિગ્નેશ 90% સુધીનું રોલ ઓવર આપણને અહીંયા આવતું દેખાઈ રહ્યું છે. આ સ્ટોક પસંદ આવી રહ્યો છે આપણે અહીંયા ફરીથી 500ની ઉપરના સ્તર તરફ આગળ વધતો દેખાઈ શકશે? વેલ, જે પ્રમાણે અત્યારના ચાર્ટ સ્ટ્રક્ચર તૈયાર થયું છે એ પ્રમાણે પોઝિટિવ મોમેન્ટમ બંધાવવા માટે આ કાઉન્ટરે એટલીસ્ટ ઉપરની તરફ 493ના લેવલ તોડવા જોઈએ. 493નું એક એવું લેવલ છે કે જે કાઉન્ટરે 23 તારીખ અને 19 તારીખે પણ ટેસ્ટ કરેલું છે. ઓલધો આ કાઉન્ટર 23 તારીખે ઉપર ગયો હતો પરંતુ ઉપર રહી શક્યો નહોતો. મારી દૃષ્ટિએ 493ની ઉપર ક્લોઝ આવે પછી જ સેન્ચુરી ટેક્સટાઇલનું એક સારી અપમૂવ દેખાશે અને મને લાગે છે કે ઇમિડિયેટલી 505ના લેવલ બતાવશે. 493 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે.